નમસ્કાર, હું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, છતાં અસંખ્ય નાગરિકો માસ્ક વગર ફરતા શહેર તેમજ તાલુકામાં દેખાઈ રહ્યા છે. બગસરા તાલુકાના હામાપુર ગામે કોરોના વાયરસના 5 કેસ પોઝિટિવ નીકળતા લોકોમાં ફફડાટ. ગામ લોકોએ નિર્ણય કર્યો કે આખું ગામને 5 દિવસ લોકડાઉન કર્યું. આરોગ્યની ટીમ તાત્કાલિક દોડી જઈને તપાસ આરંભી. અમદાવાદ શહેરમાં નવા ટેરર મોડેલનો થયો પર્દાફાશ. કાલુપુર રેવડી બજારમાં લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયેલું આવ્યું સામે. દીવ શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ તેમજ માજી પટેલે સૌ પરિવાર કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને સમાજના લોકોને પણ વેક્સિન લેવા પ્રેરિત કર્યા. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, 3 બાળકો ફસાયા. ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા અચોક્કસ મુદત માટે બંધ રહેતા લોકોના લાખો રૂપિયાના વ્યવહારો અટવાયા. દહેગામ તાલુકાના કરોલી ગામે 6 કેસ આવતા ગામના સરપંચ, તલાટી, ડેલિગેટ અને આરોગ્ય અધિકારી અને પંચાયતના સભ્યો ભેગા મળીને 2 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું. માંગરોળ તાલુકાના નગીચાણા ગામ તીડીઓના વરદ હસ્તે ઈ ગ્રામ ખુલ્લું મુકાયું. મહારાષ્ટ્રથી દિલ્હી જતી કિસાન રેલવેમાં ખેડૂતોના પાક પરિવહન માટે અંકલેશ્વરને સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને લાભ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેન, વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે માત્ર 1 ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી અધિકારી દ્વારા રાજેશકુમાર મણીલાલ પટેલને ચેરમેન તથા અલ્પેશકુમાર કરસનદાસ પટેલને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં તાઇવાનની ડુંગળીનું 2 પારિયા વાવીને અખતરો કરવામાં આવ્યો અને અન્ય ખેડૂતોને પણ તાઇવાન ડુંગળી વાવવા માટે અનુરોધ કર્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોનાના વધતા જતા કેસોને લઈને ફરી સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે અને આયુર્વેદિક ઉકારાની સાથે કોરોના રક્ષક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં કોરોનાના ડરામણા દ્રશ્ય. ઉમરા સ્મશાન ગૃહમાં 3 કલાકમાં 21 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા. રાજકોટ સિવિલની ઘોર બેદરકારી. સ્ટાફે જીવિત વૃદ્ધાને મૃત જાહેર કરી પરિવારોને બીજાનો મૃતદેહ સોંપ્યો. સુરતમાં સરકારી ચોપડે 14ના મોત. સ્મશાનમાં કોવિડ ગાઈડલાઇન્સ મુજબ 75ની અંતિમ વિધિ. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષકોની હાલત કફોડી. સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી. રાજકોટમાં કોરોનાની રફતાર બેકાબુ. 2 દિવસમાં 55ના મોતથી હડકંપ. કોરોનાનું એપી સેન્ટર બન્યું અમદાવાદ. 24 કલાકમાં રેકોર્ડ બ્રેક, 900થી વધુ નવા કેસ. ગુજરાતમાં કોરોના બન્યો કાર. 10 મહિના બાદ સૌથી વધુ 35ના મોત. અમને ખબર હતી કે નક્સલીઓ સાથે ઘર્ષણ થશે, પણ આટલું મોટું થશે એ અંદાજ ન હતો. સંદીપ. અંબાણી પરિવાર પર નિયમ ભંગ કર્યાનો આરોપ. એસીબીઆઈએ ફટકાર્યો દંડ. સુરતમાં મહિલા ડોક્ટરે કર્યો આપઘાત. સુસાઇડ નોટમાં લખ્યું, પપ્પાનું ધ્યાન રાખજો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું, સરકાર 2-3 દિવસનું લોકડાઉન કરે અને નાઇટ કર્ફ્યુ. આજના શાકાહારી માણસોના પૂર્વજો માંસ ખાતા હતા, સ્ટડીમાં ખુલાસો. દુષ્કર્મનો દોષિત કુલદીપ સેંગરની પત્નીને ભાજપે આપી ટિકિટ.
જ્ઞાનવાપી મસ્જિદ કેસ, કોર્ટના આદેશ પર ભડક્યા ઓવેસી. અમદાવાદની અંકુર સ્કૂલમાં લાગી આગ, 3 બાળકો ફસાયા. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત. વાપી જીઆઈડીસી વિસ્તારમાં 5 લાખનો દારૂ ઝડપાયો. યુપીના 8 મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 4021 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,31,787 કેસ નોંધાયા. જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર માર્યા. આઈપીએલ 2021 આજથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ પાસે પૂર ઝડપે જઈ રહેલ બાઇક સવારે અચાનક બ્રેક મારતા બાઇક પાછળ બેઠેલ મહિલા નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા ભાખરિયા બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતો એક ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.